नमस्ते विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सबनों हार्दिक स्वागत है। आज आप धोरण 5 विषय पर्यावरण अंदर पाठ 13 पहाड़ी रहेठाण में भाग 3 विषे जोईशु। आपणे श्रीनगर में घर जे गौरव जानीए एना फोटो एल्बम में लीधेला हता त्यां सुधीनो आपणे अभ्यास करे तो बराबर, आजे आपणे ए फोटो आल्बम विशे त्यांथी जोईशुं। गौरवजानીએ શ્રીનગરમાં જે ઘરોના ફોટા પાડી અને એના આલ્બમમાં લગાવ્યા હતા એમાંથી સૌથી પહેલાં અહીંયા પ્રથમ ચિત્ર આપેલું છે કે જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસ બોટમાં રહેવું પસંદ કરે છે। હાઉસ બોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે। અહીંયા આપણને ચિત્રમાં બતાવેલું છે કે હાઉસ બોટ છે એટલે કે બોટની અંદર જ ઘર બનાવેલું છે। હાઉસ એટલે ઘર અને બોટ એટલે હોડી, એટલે કે હોડીની અંદર જ રહેવા માટેનું જે ઘર બનાવેલું હોય છે એમાં રહેવાનું પસંદ કરે છે, જે અહીંયા આકૃતિમાં આપેલું છે। એ હાઉસ બોટ 80 ફૂટ લાંબી હોય અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે। બીજું કે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે। આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે। ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે, જે અહીંયા આકૃતિમાં બતાવેલું છે એ પણ હોડીની અંદર જ ઘર બનાવેલું હોય છે, જેને ડાંગા કહેવામાં આવે છે। શ્રીનગરમાં ઘણા પરિવારો ડાંગામાં છે એટલે કે હોડીમાં બનાવેલા આ ઘરમાં જ રહે છે, જે કઈ જગ્યાએ જોવા મળે છે તો આ બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે। ડાંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે, આ હોડીની અંદર જુદા જુદા ઓરડા હોય છે ઘરની અંદર, જેમ આપણા ઘરમાં હોય એમ હોડીમાં પણ બનાવેલા મકાનની અંદર જુદા જુદા ઓરડા હોય છે। હવે 3 નંબર વાત કરીએ કે હાઉસ બોટની છત પર કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે, જે અહીં આપણને આકૃતિમાં દેખાય છે। આ ભાતને ખતમ બંડ જે જીક્સો કોયડા જેવી ભાત હોય છે, જે જૂની પ્રાચીન ભાત હોય એ પ્રકારની અહીંયા ભાત દોરેલી છે। જે મકાનો પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે એને શું કહેવામાં આવે છે, તો એ સુંદર કોતરણી એ ભાતને ખતમ બંડ કહેવામાં આવે છે, જે જીક્સો કોયડા જેવી ભાત હોય છે કહેવામાં આવે છે। બીજું કે કશ્મીરમાં ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદર લગાવી ઘર બનાવવામાં આવે છે। શું કરવામાં આવે છે, ગામડાઓની અંદર કાપેલા જે પથ્થરો હોય એને એકબીજા એ પથ્થર ઉપર એક પથ્થર ઉપર બીજો પથ્થર, બીજા પથ્થર ઉપર ત્રીજો પથ્થર, એમ પથ્થરો ગોઠવી ઘર બનાવવામાં આવે છે અને એની ઉપર કાદવ લગાવી એને સુંદર કરવામાં આવે છે, એટલે કે એ જે પથ્થરો હોય એની વચ્ચે જે જગ્યા રહેતી હોય ત્યાં કાદવ લગાવી દેવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે। ઘરના છાપરા ઢાળવાળા હોય છે, ઘરના છાપરા કેવા બનાવવામાં આવે છે, ઢાળવાળા, કે જેથી વરસાદ કે બરફ પડે તો એ ઢળી અને નીચે જમીન પર પડે, એટલા માટે ઢાળવાળા બનાવેલા હોય છે। અહીંયા બીજું એક ઘર બનાવેલું છે કે થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે, જે અહીંયા આપણને આકૃતિમાં બતાવેલી છે, ખાસ પ્રકારની બારી જે દિવાલોની બહાર નીકળે છે, એ બારી દિવાલોની બહાર હોય છે, જેને ડબ કહેવાય છે, તેમાં સુંદર ભાત હોય છે, ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે। હવે બારીમાં બેસી અને મજા માણવાની ખૂબ જ અદ્ભુત છે, મજા આવે એવું સરસ છે, એટલે એ દિવાલોની બહારની તરફ નીકળેલી હોય છે, જેને શું કહેવાય છે, ડબ કહેવાય છે। બીજું કે અહીં જૂના પથ્થર ઈંટો ને લાકડાના બનેલા હતા, જૂના ઘર શેમાં શેમાંથી બનાવેલા હતા, તો અહીં જૂના ઘર પથ્થર ઈંટો અને લાકડાના બનાવેલા હતા। દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા, દરવાજા અને બારીઓમાં સુંદર ભાતની કોતરણી કરેલી હતી। આમ શ્રીનગરની અંદર ઘણા જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે, કોને, તો ગૌરવ જાનીએ। જ્યારે મેં મુસાફરી ચાલુ કરી મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ પ્રકારના ઘર અને અલગ રહેણીકરણી જોવા મળશે। જ્યારે ગૌરવ જાની મુસાફરી કરવાનું ચાલુ કરે છે ત્યારે એમણે એવું નહોતું વિચાર્યું કે એમને એક જ રાજ્યની અંદરથી આવા અલગ અલગ પ્રકારના ઘર જોવા મળશે અને અલગ અલગ રહેણીકરણીવાળા લોકો જોવા મળશે।
મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. ગૌરવ જાનીને કયા કયા અનુભવ થયા? તો લેહમાં એ ક્યાં રહેતા હતા? પર્વત ઉપર રહેવાનો. અને શ્રીનગરમાં ક્યાં રહ્યા? તો પાણી પરના જે મકાનો હતા, હોડીમાં બનાવેલા હતા એ. તો શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. એમને જોયું કે એ જે ઘર બનાવ્યા હતા એ વિસ્તારની જે આબોહવા હોય એ આબોહવાને અનુરૂપે ઘર બનાવવામાં આવેલા હતા. હવે ગૌરવ જાની પરત મુસાફરી કરે છે ત્યારે હવે પરત જવાનો સમય હતો, એટલે કે પાછા જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા એવા જ ઘર એમને ક્યાં જોયા? જમ્મુ કાશ્મીરની અંદર. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા. પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ નહોતા. પણ મુંબઈના એ ઘર મજબૂત હોવા છતાં ગૌરવ જાનીને ગમતા નથી. એમને તો પેલા લેહમાં પર્વતો ઉપર જોયેલા અને શ્રીનગરમાં પાણી પર જોયેલા મકાનો ખૂબ જ ગમ્યા, એ એમને બહુ ખાસ લાગ્યા. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર એટલે કે એમનું બાઇક મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું આવવું નહોતું. એમને એવો અનુભવ થયો કે એમની મોટરસાઇકલ પણ ત્યાંથી પાછી આવવા ઈચ્છતી નહોતી. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત નહોતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. ગૌરવ જાની કહે છે કે ફરીથી હું જ્યારે કંટાળી જઈશ ત્યારે ફરીથી હું અને મારી લોનર એટલે કે એમનું બાઇક ફરીથી કોઈ બીજા નવા શહેરની મુસાફરીએ જઈશું. શું તમે કહી શકો છો આ ચિત્રમાં શું બતાવ્યું છે? કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, તેઓ આવી બેકરીમાંથી ખરીદે છે. આ કાશ્મીરની અંદર આવેલી એક દુકાન છે, બેકરીની દુકાન. કાશ્મીરના લોકો રોટલી નથી બનાવતા, શું કરે છે? આવી બેકરીમાંથી ખરીદીને ખાય છે. હવે નીચે એક પ્રશ્ન આપેલો છે, કહો તો કે જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. અલગ અલગ ઘર બનાવેલા હતા ત્યાં કેવા? તો તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા તો તેના કારણો વિશે વિચારો. હવે તમે જે જગ્યાએ રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? તો હા છે. હું હાલ અમદાવાદમાં રહું છું. અમદાવાદ બહુ મોટું નગર છે, એટલે કે શહેર છે. અહીં વિવિધ પ્રકારના મકાનો આપણને જોવા મળે છે. તેના કારણો કયા કયા હોઈ શકે? કે જેમની પાસે પોતાની માલિકીનું એટલે કે પોતાનું ઘર હોય એ લોકો પોતાની માલિકીનું ઘર ધરાવતા હોય છે. અને બહુ ગરીબ લોકો છે તેવા લોકો શું કરે છે? ફૂટપાથ ઉપર રહેતા હોય, નદીના ખુલ્લા ભાગ પર ઝૂંપડા કે છાપરા બાંધીને રહેતા હોય છે. બીજું કે શ્રમજીવી લોકો ચાલી કે પોળોમાં કાચા પતરાના મકાનો બાંધી સાંકડી જગ્યામાં રહે છે. શ્રમજીવી એટલે કે મહેનત કરીને રોટલો રળીને ખાવાવાળા જે લોકો હોય એ ચાલીમાં રહેતા હોય, પોળોમાં રહેતા હોય. એ પોળોને કે ચાલીની અંદર શું કરે? કાચા કે પતરાના કાચા મકાનો બનાવી સાંકડી જગ્યામાં રહેતા હોય છે. અને જે મધ્યમ વર્ગના લોકો હોય એ લોકો ફ્લેટમાં કે બહુમાળી મકાનોમાં રહે છે. શ્રીમંત લોકો શું કરે છે? બંગલાઓમાં રહે છે. આમ આપણને પણ આપણા શહેરમાં અલગ અલગ પ્રકારના ઘર જોવા મળે છે. બીજું કે તમારા પોતાના ઘર વિશે વિચારો, તેમાં કશું ખાસ છે? જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો છો, કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સૂકવવા મૂકી શકાય. ચિત્ર બનાવો. તો તમે જુઓ કે ગામડામાં રહેતા હોય એમના માટે તો મારું ઘર એક શેરીમાં છે, બરાબર. તે બે માળનું હોય કે કોઈને એક માળનું હોય, ઉપરનું ધાબું ઘણાનું ખાલી હોય છે, આગળનું ખુલ્લું આંગણું પણ હોય છે. ઉનાળામાં અમે આંગણામાં ખાટલા ઢાળીને સૂઈએ છીએ, અમે ધાબા પર ઊંઘવા જઈએ છીએ. ચોમાસામાં ધાબા પર પડતું પાણી નીચે વહી જાય એવી વ્યવસ્થા કરેલી હોય છે. અનાજ, પાપડ અને ધાબા પર સૂકવી શકાય છે. અથાણા બનાવી અને ધાબા પર સૂકવી શકાય છે. આવી બધા અલગ અલગ પ્રકારના દરેકના મકાન અને એમની પર ધાબા આ રીતે બનાવેલા હોય છે. બીજું
कि तमारू घर बनावा कई वस्तुओनो उपयोग करवामां आव्यो छे, शुं ते कादव, ईंट, पत्थर, लाकडू के सीमेंट छे। तो तमे जुओ के जे घर धाबू पाक्का धाबावाळुं हशे ते बनावा माटे ईंट, सीमेंट, पत्थर, टाइल्स, लाकडू, लोखंड वगैरेनो उपयोग करवामां आवेलो होय छे, अने घर आंगणे माटीनो ओटलो पण बांधवामां आवेलो होय छे। હવે આગળ કે ચર્ચા કરો અને લખો। આ ચિત્ર જુઓ, તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો? આ ચિત્રની વાત છે। આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે, પથ્થર છે ના, પથ્થરોથી અને ગારા લપેટીને બનાવેલા આવ્યો છે। અહીં શિયાળામાં કોઈ રહેતું નથી, ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવા લાવે ત્યારે અહીં રહે છે। જે બાકરવાલ લોકો એટલે ઘેટા બકરા ચરાવવા, પોતાના ઘેટા બકરા ચરાવવા માટે જે પહાડી પ્રદેશ પર જાય છે, એ લોકો ઉનાળાની અંદર આ મકાનોની અંદર રહે છે। ચિત્રમાં ઘણા ઘર જોવા મળશે। ચિત્ર લે વિસ્તારમાં એટલે કે ખૂબ પહાડી વિસ્તારની અંદર ઊંચાઈ પર આવેલું ઘર છે। આ ખૂબ જ ઊંચાઈ પર આવેલા બધા ઘરો છે। શિયાળામાં બહુ ઠંડી હોવાથી અહીં કોઈ રહેતું નથી। ભારતમાં ઉનાળો શરૂ થાય ત્યારે ત્યાં શું હોય, ઠંડી ઘટે છે। તે સમયે બાકરવાલ જાતિના લોકો જે ઘેટા બકરા લઈને ચરાવવા જે પહાડી પ્રદેશ પર લેહમાં ઉપરની ઊંચાઈએ જાય છે, એ લોકો આ પથ્થરવાળા મકાનો એટલે કે ઘરોમાં રહે છે। આ ઘરોની દિવાલો અને છત પથ્થરોની જોવા મળે છે। શેની બનાવેલી હોય છે? ઘરોની દિવાલો અને છત પથ્થરોની બનાવેલી હોય છે। તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કહેણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? તો તમે જુઓ કે બાકરવાલ લોકો લેહની આસપાસ રહે છે અને ચાંગપા તેથી વધારે ઊંચાઈએ લદ્દાખ વિસ્તારમાં રહે છે, એ આપણે આગળ જોયું। તેમના મકાનો અને રહેણી કહેણીમાં થોડી સમાનતા અને થોડો તફાવત તો આપણને જોવા મળ્યો। કેવો? કે એ બંનેમાં સમાનતા શું હતી? કે બંનેના મકાનો ઠંડી સામે રક્ષણ મળે તેવા હતા। કપડાં કેવા હતા? તો ઊના પહેરે છે, જેથી ઠંડી સામે રક્ષણ મેળવે છે। આ બંને વસ્તુ એમનામાં સમાન હતી। જ્યારે બંનેમાં અલગ અલગ કઈ વસ્તુ હતી? બંનેમાં આપણને તફાવત ક્યાં જોવા મળ્યો? કે બાકરવાલ લોકો ખેતી કરે છે, જ્યારે ચાંગપા લોકો શું કરે છે, ખૂબ ઊંચાઈના સ્તર પર એમના ઘેટા બકરા ઉછેરે છે અને પશ્મિના શાલ બનાવી વેચે છે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। બાકરવાલ લોકો પથ્થરવાળા બે માળના મકાનો બનાવી એક જ સ્થળે રહે છે અને ચાંગપા લોકો શિયાળા અને ઉનાળામાં રહેઠાણ બદલે છે। એ જ્યાં ઘેટા બકરા ચરાવવા લઈને જાય એ જગ્યાએ એ શું કરે છે, તંબુ બાંધીને રહે છે। આમ આ રહેવાની બાબતમાં અને એમના ધંધાની બાબતમાં, એટલે કે બાકરવાલ લોકો ખેતી કરે છે, જ્યારે ચાંગપા લોકો શું કરે છે, ઘેટા બકરાનો ઉછેર કરે છે અને એમાંથી જે ઊન મળે છે એ ઊનમાંથી પશ્મિના શાલ બનાવીને વેચે છે, બરાબર। આ એમની રહેણી કહેણીમાં સમાનતા અને આ તફાવત છે। હવે આપણે જોઈએ કે આપણે શું શીખ્યા। તો તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે બધા વિશે વાંચ્યું। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો। તો આપણે જોયું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાં લગભગ બારેમાં શું હોય છે, ઠંડી પડે છે। શિયાળામાં તો તાપમાનનો પારો કેટલો હોય, 0°C કરતાં પણ નીચે જાય છે। આટલી ઠંડી સામે રક્ષણ મળે એવા રહેઠાણો હોવા જરૂરી છે અને આ ઠંડી સામે આપણને રક્ષણ મળી રહે એવા મકાન હોવા જરૂરી છે। તેથી ત્યાંના રહેઠાણો એ પ્રકારે બાંધવામાં આવે છે કે એમને ઠંડીથી રક્ષણ મળી રહે, એ પ્રકારના મકાનો બાંધેલા હોય છે। બીજો પ્રશ્ન છે કે તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે? તો આપણે જુઓ કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતમાં રહીએ છીએ, બરાબર, આપણે ગુજરાતમાં રહીએ છીએ। બીજું કે અહીં બહુ ઠંડી પડતી નથી, અહીં આપણા મકાનો ધાબાવાળા જોવા મળે છે, કાશ્મીરમાં આવા મકાનો હોતા નથી, ત્યાં મકાનો વધારે ઢાળવાળા હોય છે જેથી બરફ વર્ષા વખતે બરફ ઉપર ભરાઈ ન રહે અને બરફ નીચે પડી જાય। ત્યાંની મકાનની દિવાલો કેવી હોય? મકાનની દિવાલો, છત અને ભોયતળીએ લાકડું વધારે વપરાય છે, કેમ? તો શ્રીનગરમાં તો નદી કે સરોવરમાં પણ ઘર બાંધીને લોકો રહે છે,
વોયદળીએ લાકડું વપરાય છે, ત્યાંની મકાનો દિવાલો છત વગેરે જગ્યાએ શું કરે છે, લોકો લાકડું વાપરે છે જેથી એમને ગરમી મળી રહે અને ઠંડીથી રક્ષણ મળે. અને શ્રીનગરમાં તો નદી કે સરોવરમાં પણ લોકો ઘર બાંધીને રહે છે, જે આપણે આગળ આકૃતિમાં ચિત્રની અંદર ઘણા બધા બોટની અંદર બનાવેલા ઘર જોયા એ પ્રકારે પોતાનું રહેઠાણ બનાવીને રહેતા હોય છે. બરાબર, આ પહાડી રહેઠાણ પાઠની અંદર આપણને ઘણું બધું શીખવા મળ્યું. આપણે ક્યારે નહોતા જોયા એવા ઘર જોવા મળ્યા, લોકોની રહેણી કરી વિશે જોવા મળ્યું, કેવા લોકો હોય છે, કેવા પ્રકારની એમની રહેણી કરણી હોય છે, લોકો કેવી જગ્યાએ રહે છે, એમના મકાન કેવા હોય છે, શેનાથી બનાવેલા હોય છે વગેરે વસ્તુ આપણને આ પાઠમાંથી શીખવા મળી. આ પહાડી રહેઠાણ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. બધાને જય સ્વામિનારાયણ.